નમસ્કાર દોસ્તો, એકવાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે તમારે કયા પ્રકારનું થ્રેસર લેવું જોઈએ. ઘણા દોસ્તો નવા થ્રેસર લેવાનું વિચારતા હોય છે, પરંતુ એમને એ કન્ફ્યુઝન હોય છે કે આપણે કયા પ્રકારનું થ્રેસર લેવું જોઈએ, સિંગલ શાફ્ટ, ડબલ શાફ્ટ કે પછી ટોકરી મોડેલ. તો આવા ઘણા કેટેગરીના થ્રેસર આવતા હોય છે, પરંતુ આપણી સાઈડ કે આપણા એરિયામાં જે પ્રકારના સાધન ચાલતા હોય, જે પ્રકારના થ્રેસર ચાલતા હોય એ પ્રકારે લેવા જોઈએ. જેવા પ્રકારના પાક વવાતા હોય એ પ્રકારના થ્રેસર આપણે લઈ શકીએ. જેવા કે તમામ પ્રકારના જો પાકો થતા હોય તો તમારા માટે ટોકરી મોડેલ બેસ્ટ છે કે ડબલ શાફ્ટ થ્રેસર પણ બેસ્ટ છે. પરંતુ જો તમારા પાસે અમુક કેટેગરી વાઇઝ જો ટ્રેક્ટર હોય, જો કે 35 HP આસપાસ ટ્રેક્ટર હોય, તો તમારા માટે ટોકરી મોડલ કોઈ કામનું નથી. તમે ડબલ શાફ્ટ પણ ચલાવી શકો, પરંતુ એટલું સક્સેસ 35 HPમાં જશે નહીં. 35 HPથી ઉપરના ટ્રેક્ટર હોય એના માટે ડબલ શાફ્ટ, 3 શાફ્ટ અને ટોકરી મોડલ, સાઈડ ટોકરી કહો કે બેક ટોકરી કહો, એ તમામ પ્રકારના સાધનો તમે ચલાવી શકશો. જો તમારા એરિયામાં તમામ પાકો થતા હોય તો તમે ડબલ શાફ્ટ થ્રેસર કેરી કરી શકો છો. એના સિવાય જો તમે એક જ પ્રકારના પાકો જેવા કે ઘઉં, ગવાર, જુવાર, બાજરી આવા પ્રકારના જો પાકો કાઢવા માંગતા હોય તો તમારા માટે સિંગલ શાફ્ટ થ્રેસર એકદમ બેસ્ટ રહેશે, જેનાથી તમે કોઈપણ પ્રકારનું ચેન્જીસ કરવાનું તમારે રહેશે નહીં. જે કંપની દ્વારા જે સેટિંગ આવે છે એ જ સેટિંગમાં તમે એ પાકો કાઢી શકશો. જો તમે સારા એવા ચેન્જીસ કરી શકતા હોય તમારી જાતથી, તો તમે ડબલ શાફ્ટ થ્રેસર વાપરી શકો છો, જેમાં ઓટો ફીડર આવે છે, એલિવેટર આવે છે, એવા પ્રકારના સાધનો તમે વાપરી શકો છો, જેનાથી તમામ પાકો નીકળી શકશે, જેવા કે ઘઉં, ગવાર, બાજરી, સોયાબીન, અડદ, તુવેર, ચણા, આવા પ્રકારના પાકો તમે આસાનીથી કાઢી શકશો. જો ટોકરી મોડલ તમારાથી વધારે HPનું ટ્રેક્ટર હોય, 50 HP યા 45 HPની આસપાસના ટ્રેક્ટર હોય, 40 HPથી ઉપરના, તો તમે ટોકરી મોડલ પણ વાપરી શકો છો, જેનાથી તમને સરળતાથી તમે એ સાધનો કેરી કરી શકશો. જો તમે ઓછું મેન્ટેનન્સમાં ચલાવવા માગતા હોય તો સિંગલ શાફ્ટ થ્રેસર બહુ બેસ્ટ છે, જેનાથી તમામ પ્રકારના પાકો જેવા કે ઘઉં, ગવાર, બાજરી, જે 4-5 પ્રકારના પાકો નીકળે છે એટલા નીકળી શકશે, અને એનું મેન્ટેનન્સ બહુ જ ઓછું હોય છે, તે તમે આસાનીથી કેરી કરી શકશો. તો આ હતી સામાન્ય નોલેજ જે તમે જે મિત્રો નવા થ્રેસર લેવા માગે છે, પરંતુ વિચાર કરે છે કે કયા પ્રકારના થ્રેસર લેવા. તો આપણા એરિયામાં જે પ્રકારના સાધનો ચાલતા હોય એ પ્રકારના જ લેવા જોઈએ, જેવા કે ઓટો ફીડર ના ચાલતું હોય તો ના લેવું જોઈએ, અને સિંગલ શાફ્ટ ચાલતું હોય તો સિંગલ શાફ્ટ જ લેવું જોઈએ. જેવા પ્રકારના પાકો થતા હોય એ પ્રકારે તમે થ્રેસર લઈ શકો છો. તો આ હતી એક શોર્ટમાં માહિતી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં.